करने का एक ही तरीका है और कम बल से भी आगे निकल जाना। याद रखिए मित्रों, जितना बड़ा संघर्ष होगा उतनी ही बड़ी जीत होगी। पूर्वक एम कैसे के जे अपना वडाप्रधान होय के आखो देश इच्छे छे के आ रीतनुं आ कार्य थवुं जोईए, अमे तमारी साथे छीए, एना माटेनी आ जागृति छे। देश छे तो आपणे छीए, ने देश नहीं होय तो आपणी क्यांय ઓકાત નથી રહેવાની, એના માટેની આ જાગૃતિ છે। દેશ તોડવાની, ધર્મ તોડવાની ક્યાં પણ વાતાવરણ થાય તો એક એક નાગરિકની જવાબદારી છે કે મારા દેશમાં કોઈ અનિચ્છ બનવું ન જોઈએ। શિવ શિવ। આજે ઓખા હથિલા હનુમાનજીનું મંદિર છે, અહીંયા ત્યાં એક બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ નો એક કાર્યક્રમ ત્રિશુલ વિતરણ માટેનું રાખેલ છે। પરંતુ આની પાછળનો હેતુ એ છે કે એક ઘરની અંદર એક પરિવાર હોય, એ પરિવારની અંદર મા બાપ હોય અને આઠેના સંતાન હોય, અને એ સંતાનોમાંથી બે બગડેલ નીકળે તો એના મા બાપ ચેતી અને છ સંતાનને એમ કહે કે આ બેને આપણે શિક્ષા આપવાની છે। એ રીતે આપણો ભારતની અંદર 125 કરોડનો પરિવાર છે, તો આ પરિવારમાંથી કોઈ પણ એવું કાર્ય કરવામાં આવે કે સનાતન ધર્મને અથવા ધર્મને હાનિકારક હોય અને એને જાગૃત કરવાનું કે એ પરિવારના સદસ્ય જે દીપક જાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી ઓખા મંડળ તાલુકામાં ઓખા મુકામે રામચંદ્રજી અને હનુમાનજી મહારાજના મંદિર ઉપર વિશ્વ હિન્દુ પરિષદનો બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષાંત સમારોહ યોજવામાં આવેલો, એમાં 1000 યુવાનોને ત્રિશુલ દીક્ષાંત સમારોહમાં સામેલ કરવાના હોય તેથી માનનીય શ્રી આજના અધ્યક્ષ પબુભા માણેકના અધ્યક્ષસ્થાને અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જિલ્લાના તમામ પદાધિકારી, પાંચેય તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો। ખાસ કરીને હિન્દુત્વ અને રાષ્ટ્રીયતા, હિન્દુત્વ જો બચશે તો જ રાષ્ટ્રીયતા બચશે, એ માધ્યમથી હિન્દુત્વના સંસ્કારોને પ્રજ્વલિત કરવા માટે બહુ મોટો કાર્યક્રમ થયો અને ઓખા મંડળના 42 ગામના સરપંચો, ગામના દરેક ગામના પ્રતિનિધિ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં લોકોએ ત્રિશુલની દીક્ષા રહી અને ધર્મ રક્ષા માટે સંકલ્પ કર્યો કે આવનારા દિવસોમાં હિન્દુત્વનો વિસ્તાર થાય, હિન્દુત્વ દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક સંપ્રદાય એક જૂટે બંધાય, એક સૂત્રે બંધાય અને હિન્દુત્વ દ્વારા જ રાષ્ટ્રીયતા બચશે, એ માટે લોકોએ ચિંતન કર્યું અને